અયોધ્યા શ્રીરામ મંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જોકે આ પહેલા ભગવાન શ્રીરામની ચરણ પાદુકાઓને દેશભરમાં પરિભ્રમણ કરાવવામાં આવી રહી છે. ત્યારે ભગવાનની આ ચરણ પાદુકા રાજકોટ પહોંચી હતી. લોકોએ ફટાકડા ફોડી અહીં ઉજવણી કરી હતી. શહેરના લુહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણીએ તેમના ઘરે ભગવાનની ચરણ પાદુકાએ દર્શનાર્થે રાખવામાં આવી. આ ચરણ પાદુકામાં 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્વારા જ્યારે આવનારી 2024માં જાન્યુઆરીની 22 તારીખે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ ચરણ પાદુકા પણ અત્યારે અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કરીને ત્યારબાદ અમદાવાદ તિરુપતિ મંદિર, ત્યારબાદ રામેશ્વર મંદિર અને બદ્રીનાથ મંદિરે થઈને ફરીથી અયોધ્યા મંદિરે 22 જાન્યુઆરીના રોજ પ્રસ્થાપિત થશે. ત્યારે રાજકોટમાં આ પાદુકા લાવવામાં આવી છે. અહીંયા સૌ ભક્તજનો ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પાદુકાને પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. સાનો માહોલ છે, એક એક નવી ઊર્જા સાથે સમગ્ર હિન્દુ સમાજ આમાં જોડાયો છે. અંતર્ગત એમના ચરણ પાદુકા આજે ભારત ભ્રમણમાં નીકળ્યા છે. અહીંયાથી હવે દ્વારકા એમના પાદુકા જવાના છે. તો રાજકોટમાં અહીંયા એક અનેરો લાભ અહીંયા મને અને મારા પરિવારને મળ્યો છે. પણ આજે અહીંયા એક અનેરો એમના ચરણ પાદુકાનો દર્શનનો લાભ રાજકોટની ધર્મપ્રેમી જનતાને મળ્યો છે. એના માટે અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી રહી છે.